પ્રાચીન કાળમાં માનસિક ઉપચાર ખુદને વારંવાર યાદ અપાવો કે ઉપચાર સંસ્કૃતિના મનુષ્ય માનતા આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક એક ચમત્કારિક ઉપચારક શક્તિ છે જે મનુષ્યની શારીરિક ક્ષમતાઓને ફરીથી પાછી આપી શકે છે અને બીમારી ઠીક કરી શકે છે આ રહસ્યમય શક્તિ કેટલીક વિશેષ સ્થિતિઓમાં જાગૃત કરી શકાય છે અને એને યોગ્ય રીતે જાગૃત કરવા પર માનવીય કષ્ટ ઓછા થઈ જાય છે ઇતિહાસ આ વિશ્વાસ થી પુષ્ટિ કરે છે વિશ્વના ઇતિહાસમાં મનુષ્યને પ્રભાવિત કરવાના જ્ઞાનમાં બીમારીનો ઉપચાર પણ સામેલ હતો પૂજારીઓ અને ધર્મગુરુઓ સુધી મર્યાદિત હતો એમનું માનવું હતું કે ઈશ્વરે એમને કેટલીક વિશેષ શક્તિઓ આપી છે જેમનામાં ઉપચારક શક્તિ પણ સામેલ હતી ઉપચારની રીતો અને કર્મકાંડ વિશ્વભરમાં ભિન્ન ભિન્ન હતા પરંતુ સામાન્ય રીતે એમનામાં ઈશ્વરની આરાધના અને ચઢાવો સામેલ થતો હતો એના સિવાય વિભિન્ન ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતા હતા જેમ કે હાથ આંગળીઓ સ્મૃતિ ચિહ્નો અને અને નો પ્રયોગ પણ સામેલ હતો જેમ કે પ્રાચીન મંદિરોમાં પૂજારી રોગીઓને નશીલા પદાર્થ ખવડાવતા હતા અને એમના મૂર્છિત થઈ જવા પર સંમોહનને સલાહ આપતા હતા ઘણા બધા રોગી સ્વસ્થ પણ થયા હિકેટના ભક્તોને કહેવામાં આવ્યું કે તે ધૂપ લોબાન અને ગંધરસ ને ગરોડીઓની સાથે મિલાવીને ચાંદની રોશની ખુલ્લી હવામાં કૂટે આ અજીબ અને રહસ્યમય નિયમ પછી તેઓ દેવીની પ્રાર્થના કરતા હતા પોતાનો બનાવેલો ઉકાળો પીને સુઈ જતા હતા એમને સપનામાં દેવી નજરે આવતી હતી ભલે જ આ અનુષ્ઠાન આપણને અજીબ સંભવત અતિ કલ્પનાશીલ પણ લાગે પરંતુ તેમ છતાં એનાથી હંમેશા રોગ ઠીક રોગી ઠીક થઈ શકતા હતા પ્રાચીન માનવે અવચેતન મનની અવિશ્વસનીય શક્તિના દોહનની કેટલીય પ્રભાવિત રીત શોધીને તેઓ એમનાથી ઉપચાર કરતા હતા તેઓ જાણતા હતા કે આ રીતે પ્રભા આ રીતો પ્રભાવી છે પરંતુ તેઓ તે જાણતા ન હતા કે તેઓ કેવી રીતે કેમ હતા આપણે જાણીએ છીએ કે અવચેતન મન ને સશક્ત સૂચના આપી શકાય છે ધાર્મિક અનુષ્ઠાન મનુષ્યની કલ્પના પર ઊંડી અસર નાખતા હતા એના કારણે એમનું અવચેતન મન ઉપચારકના પ્રબળ સૂચનોને સરળતાથી સ્વીકારી લેતું હતું પરંતુ ઉપચારનું કામ દર્દીનું અવચેતન મન જ કરતું હતું એવું પણ થયું જ્યારે અધિકૃત ઉપચારક અસફળ થઈ ગયા અને દર્દીઓને આશા છોડી દીધી ત્યારે અનઅધિકૃત ઉપચારકોએ ઉલ્લેખનીય સફળતા મળી છે એ વિચારવા પર મજબૂર કરે છે કે વિશ્વના બધા હિસ્સાઓમાં આ ઉપચારકોએ આ સારવાર કેવી રીતે કરી એનો ઉત્તર રોગીના અંધવિશ્વાસે એના અવચેતન મનમાં સમાયેલ ઉપચારક શક્તિને સ્વતંત્ર કરી દીધી ઉપચારકોને સારવાર અને રીત જેટલી કલ્પનાશીલ અને અજીબ હશે વધારે સંભાવના એ જ હતી કે રોગી એ વિશ્વાસ કરી લે કે આટલી અજીબ વસ્તુ નિશ્ચિત રૂપથી અસાધારણ શક્તિશાળી હશે ઉત્તેજિત ભાવનાત્મક અવસ્થાના કારણે એમના માટે ચેતન અને અવચેતન મનમાં સ્વાસ્થ્યના સૂચનને સ્વીકાર કરવો સરળ થઈ જાય છે આ વિષય પર અમે આગળ વિસ્તારથી વાત કરીશું અવચેતન શક્તિઓના પ્રયોગ અને બાઇબલ જે પણ વસ્તુઓની તમે ઈચ્છા કરો છો જો પ્રાર્થનાના સમયે વિશ્વાસ કરો કે તે તમને મળી રહી છે તો તે તમને મળી જશે આને ફરીથી વાંચો અને કાળના ફરક પર ધ્યાન આપો વિશ્વાસ અને મળી રહી છે વર્તમાન કાળમાં છે પરંતુ મળી જશે ભવિષ્ય કાળમાં છે પ્રેરિત લેખન લેખક આપણને વ્યાકરણના આ નાનકડા અંતરથી ખૂબ જ મહત્વપૂર્ણ વાત બતાવી રહ્યા છે પરંતુ આપણે આ હકીકતને સત્ય માની લઈએ છીએ અને સ્વીકાર કરી લઈએ છીએ કે આપણી ઈચ્છા વર્તમાનમાં જ પૂરી થઈ ચૂકી છે તો આ ભવિષ્યમાં અવશ્ય પૂરી થશે આ ટેકનિકથી સફળતાએ વિશ્વાસમાં સમાયેલ છે કે વિચાર કે તસવીર મનમાં વાસ્તવિકતાનું રૂપ લઈ ચૂકી છે મસ્તિષ્કના ક્ષેત્રમાં કોઈ વસ્તુને સાકાર કરવા માટે એને ખરેખર ઉપર સ્થિત માનવી પડે છે આ રહસ્ય શબ્દ વિચારની રચનાત્મક શક્તિના પ્રયોગ દ્વારા અવચેતન પર પોતાની મનગમતી વસ્તુની છાપ છોડવાની સંક્ષિપ્ત અને વિશિષ્ટ રીત સૂચવે છે તમારા વિચાર યોજના કે ઉદ્દેશ પોતાના સ્તર પર એટલા જ વાસ્તવિક છે જેટલા કે તમારો હાથ અથવા હૃદય બાઇબલની આ ટેકનિકનું પાલન કરવા પર તમે પોતાના મનમાંથી પરિસ્થિતિઓ સ્થિતિઓ કે કોઈપણ એવી વસ્તુ વિશે વિચાર બિલકુલ ખતમ કરી દો છો જેનાથી નકારાત્મક પરિણામ મળતું હોય છે તમે પોતાના મનમાં એક જ બીજ વાવી રહ્યા છો જેને તમે જેમનું તેમ છોડી દો તો એ હંમેશા બાહ્ય ફળમાં અંકુરિત થશે ઈસા મસી જે મહત્વપૂર્ણ પાયા પર ભાર આપતા હતા તે હતો વિશ્વાસ તમે બાઇબલ આ વાત વારંવાર વાંચો છો તમારા વિશ્વાસ અનુસાર તમને આપવામાં આવશે જો તમે નિશ્ચિત પ્રકારના બીજ વાવો છો તો તમે વિશ્વાસ રાખો કે તમને એ જ વસ્તુનું ફળ મળશે જેનું બીજ તમે વાવ્યું છે આ બીજની રીત છે વિકાસ તથા કૃષિના નિયમોના આધાર પર જ તમે જાણો છો કે તમને બીજનું એ જ ફળ મળશે બાઇબલ માં વિશ્વાસ અર્થાત વિચારવાની એક રીત છે માનસિક દ્રષ્ટિકોણ છે આંતરિક નિશ્ચય છે જે વિચારને તમે ચેતન મનમાં પૂરી રીતે સ્વીકાર કરી લો છો તે તમારા અવચેતન મનમાં સાકાર અને પ્રગટ થશે વિશ્વાસ એક રીતથી એને સત્ય માનવાનું છે જેને તમારી તર્ક શક્તિ તથા ઇન્દ્રિયો અસ્વીકાર કરે છે આ પોતાના નાના તાર્કિક વિશ્લેષણાત્મક ચેતન મનની વાત સાંભળવાથી ઇનકાર કરવાનો છે આ તો પોતાના અવચેતન મનની આંતરિક શક્તિ પર પુરાત વિશ્વાસનો દ્રષ્ટિકોણ રાખવામાં આવે છે અહીંયા બાઇબલની ઉપચાર ટેકનિકનો ખૂબ એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે ઈસા મસીએ જ્યારે ઘરમાં આવ્યા તો એમની પાસે બે અંધ માણસ આવ્યા ઈસા મસીએ તેમને પૂછ્યું તમને વિશ્વાસ છે કે હું આ કરવામાં સક્ષમ છું એમણે કહ્યું હા પ્રભુ પછી એમણે એ બે અંધની આંખોને સ્પર્શીને કહ્યું વિશ્વાસ અનુરૂપ તમને મળે અને એમની આંખો ખુલી ગઈ અને ઈશા મસીએ તેમને સખ્ત સૂચના આપી કે આ વાતને કોઈને ખબર ના પડવી જોઈએ તમારા વિશ્વાસ અનુરૂપ તમને મળે આમ કહીને ઈશા મસીએ બંને અંધ વ્યક્તિઓના અવચેતન મન થી સહયોગ માંગી રહ્યા હતા તેમનો વિશ્વાસ એમની સૌથી મોટી આશા હતી એમની આંતરિક ભાવના હતી એમનો આંતરિક વિશ્વાસ હતો કે કોઈ ચમત્કાર થશે અને એમની પ્રાર્થનાનો ઉત્તર મળશે અને એવું જ થયું આ ઉપચારની સનાતન ટેકનિક છે જેનો પ્રયોગ વિશ્વભરના બધા ઉપચારક સમૂહ કરે છે ભલે તે કોઈ પણ ધાર્મિક પંથ ના હોય આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ કહીને ઈસા મસીએ ઠીક થયેલા રોગીઓને પ્રેરિત કરી રહ્યા હતા કે તેઓ પોતાના ઉપચાર વિશે કોઈને ના બતાવે કેમ કે રોગી મનુષ્યોને બતાવે છે તો અવિશ્વાસ કરનારા મનુષ્ય શંકા કરે છે અને અપમાનજનક આલોચના કરીને તેમને સતાવતા એનાથી એ લાભ ઓછા થઈ શકતા હતા જે ઈસા મસીના હાથથી તેમને મળ્યા હતા કેમકે એનાથી એમના અવચેતન મનમાં ભય શંકા અને તણાવના વિચાર ભરાઈ જતા અધિકાર અને શક્તિની સાથે એમણે ગંદી આત્માઓને આદેશ આપ્યો અને તે બહાર આવી ગઈ જ્યારે રોગી ઈશા મસીહની પાસે ઠીક થવા આવ્યા તો તેમનો ઉપચાર તેમનો વિશ્વાસ અને ઈશા મસીહની અવચેતન મનની ઉપચારક શક્તિની સમસ્તી થઈ ગયો ઈશા મસીહએ જે પણ આદેશ આપ્યો અંદરથી તેને સત્ય માન્યો તેઓ તેઓ અને મદદ માંગી રહેલા મનુષ્ય એક જ શાશ્વત કલ્પના વિ મસ્તિષ્કમાં હતા ઈશા મસીહના આંતરિક જ્ઞાન અને ઉપચારક શક્તિના વિશ્વાસે રોગીઓના નકારાત્મક વિનાશક રૂપને બદલી નાખ્યું આંતરિક માનસ બદલાવવાના પરિણામ સ્વરૂપ ઉપચાર આપમેળે થઈ ગયો એમનો આદેશ દર્દીઓના અવચેતન મનથી કરવામાં આવેલો આગ્રહ હતો સાથે જ તેમણે અધિકારથી સાથે આથી કહ્યું હતું કેમ કે તેઓ જાણતા હતા કે અવચેતન મન ત્યારે જ પ્રતિક્રિયા કરશે અવચેતન મનની પ્રતિક્રિયા વિશે તેઓ જાગૃત હતા અને તેમને એના પર પૂરો વિશ્વાસ હતો વિશ્વના અંત્ય ચમત્કાર ઘણા બધા દેશોમાં એવા ધર્મ સ્થળ છે જ્યાં રોગીઓનો ઉપચાર કરવામાં આવે છે કેટલાક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને બાકીના ફક્ત આસપાસના લોકો જ પ્રસિદ્ધ છે ભલે તે પ્રસિદ્ધ હોય કે ના હોય આ ધર્મ સ્થળો પર જે ઉપચાર થાય છે તે અવચેતન મનની શક્તિઓથી જ થાય છે જાપાનના ધર્મસ્થળોની યાત્રા કરી છે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એનું મુખ્ય આકર્ષણ બુદ્ધ ની વિશાળ પ્રતિમા છે જે બેતાલીસ ફૂટ ઊંચી છે એમાં બુદ્ધ હાથ બાંધીને બેઠા છે અને તેમનું માથું ગહન ચિંતન અને આનંદના આકારમાં ઝૂક્યું છે મૂર્તિના પગો પર પૈસા ફળ ચોખા અને સંતરા ચડાવવામાં આવી રહ્યા છે મીણબત્તીઓ અને અગરબત્તીઓ સળગાવવામાં આવી રહી હતી અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી મેં પણ એક છોકરીની પ્રાર્થના સાંભળી જેણે નીચે ઝૂકીને બે સંતરા ચડાવી દીધા તે બુદ્ધને પોતાનો અવાજ પાછો આપવા માટે આભાર વ્યક્ત કરી રહી હતી ધર્મ સ્થળ પર આવ્યા પછી અવાજ પાછો આવ્યો એના મનમાં વિશ્વાસ હતો કે બુદ્ધ એનો અવાજ પાછો લાવી દેશે જો તે નિશ્ચિત અનુષ્ઠાન ઉપવાસ અને ચઢાવો ચડાવે એની આશા અને વિશ્વાસ પ્રબળ હતા પરિણામ એ થયું કે એનું મસ્તિષ્ક વિશ્વાસના બિંદુ સુધી પહોંચી ગયું એના અવચેતન મન એ એના વિશ્વાસ પર પ્રતિક્રિયા કરતા એનો અવાજ ઠીક કરી દીધો કલ્પના અને અંધવિશ્વાસની શક્તિ એટલી પ્રબળ હોય છે કે એને નજરઅંદાજ નથી કરી શકાતી એનું એક અદ્ભુત ઉદાહરણ મારા એક સંબંધીનું છે જે પર્થ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા ટીબી હોવાને કારણે તેમના ફેફસા ખરાબ થઈ ગયા હતા એમના બેટાએ પોતાના પિતાની મદદ કરવાનો નિર્ણય લીધો એણે પોતાના પોતાના પિતાને બતાવ્યું કે તે અજીબ શક્તિઓવાળા એક ધુમંતુ સંન્યાસીને મળ્યો હતો આ સંન્યાસી યુરોપના એક ખૂબ પ્રસિદ્ધ ઉપચારક ધર્મસ્થળ પર લાંબા સમય રહ્યા પછી પરત ફર્યો હતો તે ક્રોસ એક નાના ટુકડાને લાવવામાં સફળ થઈ ગયો હતો ટ્રુ ક્રોસ જે એક મધ્ય યુગનું વિન્ટીમાં જોડાયેલો છે અને આ ક્રોસના ટુકડાને સ્પર્શ કરવા માત્રથી સદીઓની અગણિત રોગી ઠીક થતા આવી રહે છે જયારે બેટાએ એ સાંભળ્યું તો એને સંન્યાસીને પોતાના પિતાની બીમારી વિશે બતાવ્યું અને એનાથી વિન્ટી ઉધાર માગી સંન્યાસી તૈયાર થઈ ગયો અને તેણે બેટાને સ્વેચ્છાથી પાંચસો ડોલરનો સામાન સંન્યાસીને ભેટ કરી દીધો જ્યારે બેટાએ પોતાના પિતાની વીંટી બતાવી તો એમણે એના હાથથી વીંટી છીનવી લીધી એમણે વીંટીને પોતાની છાતીએ લગાવી મનોમન પ્રાર્થના કરી અને સુઈ ગયા સવાર સુધી તેઓ ઠીક થઈ ચૂક્યા હતા ક્લિનિકના બધા પરીક્ષણોનો રિપોર્ટ હતો કે તેમને ટીબી નથી આ પ્રકારના ચમત્કાર દરેક જગ્યાએ થતા રહે છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બેટાની અદભુત વાર્તા બિલકુલ મનગણન હતી સત્ય તો એ હતું કે એને ફૂટપાથ થી એક લાકડીનો એક સામાન્ય ટુકડો ઉઠાવી દીધો હતો અને સોનીને ત્યાં જઈને જૂના જમાનાની વાળી એક સોનાની વિંટીમાં જળાવી દીધો હતો પછી એણે પોતાના પિતાને આ વિંટી આપી દીધી હતી જાહેર છે કે ફૂટપાથ પરથી ઉઠાવેલો એ લાકડીના ટુકડામાં પિતાનો ઉપચાર થઈ ગયો ન હતો ઉપચાર તો પિતાની કલ્પના શક્તિને કારણે થયો હતો જે પ્રબળતાથી વધી ગઈ હતી એની સાથે જ પૂર્ણ ઉપચારથી વિશ્વાસભરી આશા પણ હતી કલ્પના શક્તિ વિશ્વાસ કે વ્યક્તિ પર ભાવનાની સાથે મળી ગઈ અને આ બંનેના મેળથી તેના અવચેતન મનની શક્તિને ઉપચાર કરી દીધો પિતાને ક્યારે એ વાતની જાણ ના ચાલી કે એમની સાથે આ ચાલ ચાલવામાં આવી હતી પરંતુ એમને આ વાત ખબર પડી જતી તો બની શકે કે તેમને એ બીમારી ફરી થઈ ગઈ હોત ખેર તેમનો ટીબી ત્યારબાદ ક્યારે પરત ના ફર્યો તે ટીબીથી હંમેશા હંમેશા માટે સ્વતંત્ર થઈ ગયા અને પંદર વર્ષ પછી એટી નાઇન વર્ષની ઉંમરમાં અન્ય કારણોથી મર્યા શાશ્વત ઉપચારક સિદ્ધાંત ઉપચારની બધી પદ્ધતિઓ ખૂબ જ આશ્ચર્યજનક ઉપચાર કરી શકે છે આ કોઈ આંતરિક ઘટક અને પ્રક્રિયાને કારણે થશે જે બધામાં સમાન હોય છે ખરેખર એવું જ છે ઉપચાર ઘટક અવચેતન મન છે અને ઉપચારની પ્રક્રિયા વિશ્વાસ છે વિચારો તમારું અવચેતન મન સૂચન એટલે કે નિર્દેશની શક્તિનું હંમેશા પાલન કરે છે તમારા શરીરના બધા કાર્યો સ્થિતિઓ અને અનુભૂતિઓ પર અવચેતન નિયંત્રણ હોય છે તમારા માનસિક વિભાજન કરીને એક કાર્ય ચેતન મનને અને બીજું કાર્ય અવચેતન મનને સોંપવામાં આવ્યું છે જેમ કે તમે જાણો છો કે સૂચનથી સમોહિત મનુષ્યોમાં કોઈ પણ બીમારીના લક્ષણ પેદા થઈ શકાય છે સમોહિત અવસ્થામાં આપવામાં આવેલા સૂચનની પ્રકૃતિ અનુસાર મનુષ્યને તાવ આવી શકે છે એનો ચહેરો લાલ થઈ શકે છે અથવા એને શરદી થઈ શકે છે તમે મનુષ્યને સૂચન આપી શકો છો કે એને લખવો મારી ગયો છે અને તે ચાલી નથી શકતો અને એવું જ થશે તમે સંમોહિત મનુષ્યની નાકના નીચે ઠંડા પાણીનો એક કપ રાખીને એને બતાવી શકો છો કે એમાં છીંકણી ભરી છે એને સૂંઘો તે ખરાબ રીતે અને વારંવાર છીંકવા લાગશે તમને શું લાગે છે છીંક કયા કારણે આવી પાણીના કારણે કે સૂચનને કારણે જેમ કે કોઈને ઘાસ થી એલર્જી છે તો તમે સમોહિત અવસ્થામાં એના નાકની સામે કોઈ કાગળનું ફૂલ કે ખાલી ગ્લાસ રાખીને એમ કહી શકો છો કે આ ઘાસ છે એમાં એલર્જીના સામાન્ય લક્ષણો પ્રગટ થઈ જશે એનાથી આપણને ખબર ચાલે છે કે શારીરિક લક્ષણ અવચેતન મનના કારણે પેદા થતા હોય છે આ લક્ષણોની સારવાર પણ અવચેતન મનમાં થાય છે વિભિન્ન ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે ઓસ્ટિયોપેથી કાયરોપ્રેક્ટિસ ચીકોના એક્યુપંક્ચર અને નેચરોપેથી ઉલ્લેખનીય ઉપચારોનો દાવો કરે છે આ દાવો વિશ્વભરના વિભિન્ન ધર્મોના અનુષ્ઠાન અને કર્મકાંડ કરે છે બધા ઉપચાર અવચેતન મન દ્વારા જ કરવામાં આવે છે જે એકમાત્ર ઉપચારક છે યાદ રહે કે અવચેતન મન તમારી આંગળીના ઘાને કઈ રીતે ભરે છે એ જાણે છે કે એને કેવી રીતે કરવાનું છે ડોક્ટર ઘા પર પટ્ટી બાંધીને કહે છે કે પ્રકૃતિ એને ઠીક કરી દેશે પરંતુ પ્રકૃતિ બીજું કશું નહીં બલકે પ્રાકૃતિક નિયમનું બીજું નામ છે જે અવચેતન મનનો નિયમ છે આત્મરક્ષાની સહજ ભાવના પ્રકૃતિનો પ્રથમ નિયમ છે અને આત્મરક્ષા અવચેતન મનનું સૌથી મુખ્ય કામ છે તમારી સૌથી પ્રબળ સહજ ભાવના સૌથી સશક્ત આત્મસૂચન છે ખૂબ અલગ સિદ્ધાંત વિભિન્ન ઉપચાર સમૂહોએ ઉપચારના ભિન્ન ભિન્ન સિદ્ધાંત આપ્યા છે દાવો છે કે તેમનો સિદ્ધાંત જ સાચો છે કેમ કે તેમની રીતથી સાચા પરિણામ મળે છે જેમ કે આપણે આ અધ્યાયમાં વાંચી ચૂક્યા છીએ એ સાચું નહીં હોઈ શકતું જો કે ઉપચારની ઘણી બધી રીતો છે ફ્રેન્ચ એન્ટ સત્તરસો થી અઢારસો એક ઓસ્ટ્રેલિયન ચિકિત્સક હતા જે પેરિસમાં સારવાર કરતા હતા તેઓ બીમાર ના શરીર પર ચુંબક લગાવીને એને ચમત્કારિક રીતથી ઠીક કરી શકતા હતા તેમણે કાચ અને કેટલીય ધાતુઓના ટુકડાઓથી પણ સારવાર કરીને બતાવી પછીથી એમણે આ બધી વસ્તુઓનો પ્રયોગ છોડી દીધો અને રોગીના શરીર પર હાથ ફેરવીને સારવાર કરવા લાગ્યા તેમનો દાવો હતો કે તેમના ઉપચારનો અસલી સ્ત્રોત પ્રાણી ચુંબકીયતા છે જે ઉપચારકના હાથથી પ્રવાહિત થઈને રોગીના શરીરમાં પહોંચી જાય છે મેસ્મરે ઉપચારની આ રીતને મેસ્મેરિઝમ નામ આપ્યું આજે આપણે એને નામથી ઓળખીએ છીએ બીજા ડોક્ટરોનો દાવો હતો કે ફક્ત સૂચન આપીને જ એમણે પોતાના બધા ઉપચાર કર્યા હતા પરંતુ ડોક્ટરોને માનવું પડ્યું કે તેઓ જે જાણતા ન હતા કે સૂચનની શક્તિથી આટલા અદભુત પરિણામ કેવી રીતે મળ્યા આ બધા સમૂહ મનોવૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક મનોવિશ્લેષક ઓસ્ટ્રીપે કાયરોપ્રેક્ટર્સ ઉપચારક અને પ્રત્યેક રીતના ધાર્મિક સમૂહ એક જ શાશ્વત સિદ્ધાંતનો પ્રયોગ કરી રહ્યા છે જે અવચેતન મનમાં ઉપસ્થિત છે પ્રત્યેક મનુષ્ય એ દાવો કરી શકે છે કે ઉપચાર એમના સિદ્ધાંતને કારણે થયો છે પરંતુ સત્ય કોષો દૂર છે ઉપચારની બધી પ્રક્રિયાઓનો એક નિશ્ચિત સકારાત્મક માનસિક દ્રષ્ટિકોણ હોય છે એક આંતરિક દ્રષ્ટિકોણ કે વિચારવાની રીત છે જેને વિશ્વાસ કહેવામાં આવે છે ઉપચાર વિશ્વાસ આશાને કારણે થાય છે જે સશક્ત સૂચન આપે છે આનાથી જ ઉપચારક શક્તિ સ્વતંત્ર થાય છે એક મનુષ્ય જે રીતથી ઠીક થાય છે બીજો પણ એ જ રીતથી ઠીક થાય છે જે બની શકે છે કે બંનેના સિદ્ધાંત કે રીત ભિન્ન હોય પરંતુ ઉપચારની પ્રક્રિયા એક જ છે અને તે છે વિશ્વાસ ફક્ત એક જ ઉપચારક શક્તિ છે તમારું અવચેતન મન તમે પોતાનો મનપસંદ સિદ્ધાંત વિશ્વાસ અને રીત પસંદ કરી લો તમે વિશ્વાસ રાખો તમે જો તમને વિશ્વાસ છે તો તમને પરિણામ અવશ્ય મળશે પેરાસેલ્સ ના વિચાર ફિલિપ ફિલિમ્સ પેરાલેસસ ચૌદસો તેત્રીસ થી પંદરસો એકતાલીસ એક પ્રસિદ્ધ સ્વિસ એલકેમિસ્ટ અને ચિકિત્સક હતા તેઓ પોતાના જમાનાના પ્રસિદ્ધ ઉપચારક હતા તેમની વાતો વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત તથ્ય છે તમારી વિશ્વાસની વસ્તુ સાચી હોય કે ખોટી પરિણામ સમાન જ મળશે હું સેન્ટ પીટરની પ્રતિમા પર એટલો જ વિશ્વાસ કરું છું જેટલો કે ખુદ સેન્ટ પીટર કરતો તો મન તો મને એ જ પરિણામ મળશે જે મને સેન્ટ પીટરથી મળતા આ અંધવિશ્વાસ છે પરંતુ વિશ્વાસ ચમત્કાર કરે છે અને વિશ્વાસ સાચો હોય કે ખોટો એ હંમેશા ચમત્કાર કરશે પેરાસેલ્સસના વિચારો પિયત્રો પોમ્પોને જે લખ્યું છે કે આપણે સરળતાથી એ અદભુત પરિસ્થિતિઓની કલ્પના કરી શકીએ છીએ જે આત્મવિશ્વાસ અને કલ્પનાથી ઉત્પન્ન થઈ શકે છે ખાસ કરીને જ્યારે આ બંને વસ્તુઓ રોગી અને એને પ્રભાવિત કરનારાની વચ્ચે પ્રવાહિત થાય નિશ્ચિત સ્મૃતિ ચિહ્નોના પ્રભાવથી થનારા ઉપચાર તેમની કલ્પના અને આત્મવિશ્વાસના પ્રભાવમાં છે હકીમ અને દાર્શનિક જાણે છે કે જો કોઈ સંતની અસ્થિઓની જગ્યાએ કોઈ સામાન્ય મનુષ્યની અસ્થિઓને રાખી દેવામાં આવે ત્યારે પણ બીમારીઓને એટલા જ લાભકારી પરિણામ મળશે પરંતુ એમને એ વિશ્વાસ હોય છે કે આ જ સાચા સ્મૃતિ ચિહ્ન છે અર્થાત તમે સંતની અસ્થિઓની શક્તિઓ કે કોઈ જગ્યાના પાણીના ઉપચારક ગુણો કે મારા ઓસ્ટ્રેલિયાઈ સંબંધીની જેમ લાકડીના ટુકડાના ચમત્કારી પરિણામોમાં વિશ્વાસ કરો છો તો તમને અસર મળશે કેમ કે તમારા અવચેતન મનને સૂચન આપવામાં આવ્યું છે આખરે બર્નહિમ વીસમી સદીની શરૂઆતમાં ફ્રાન્સના નેન્સીના પ્રોફેસર ઓફ મેડિસિન હતા એમણે એ સ્પષ્ટ કર્યું કે ચિકિત્સક દ્વારા રોગીને આપવામાં આવેલા સૂચન અવચેતન મનની શક્તિને કારણે પરિણામ આપે છે બર્નહીમે એક માણસની વાર્તા બતાવી જેની જીભને લકવો મારી ગયો હતો ખૂબ સારવાર કરી પરંતુ કોઈ ફાયદો ના થયો એક પછી એક દિવસે ડોક્ટરે એને બતાવ્યું કે એને એક એવું યંત્ર મળી ગયું છે જે એની સમસ્યાને બિલકુલ ઠીક કરી દેશે એના પછી ડોક્ટરે એના મુખમાં એક જેબી થર્મોમીટર લગાવી દીધું દર્દીને લાગ્યું કે આ એ જ યંત્ર છે જે એને ઠીક કરી દેશે થોડી જ પડુમાં તે ખુશીથી બૂમો પાડવા લાગ્યો કે હવે તે ફરીથી પોતાની જીભ ફેરવી શકે છે મેં કહ્યું કે અમારી પાસે આ જ પ્રકારના કેટલાક અન્ય તથ્ય મળશે એક યુવતી મારી ઓફિસમાં આવી જેનો અવાજ ચાર સપ્તાહથી ચાલ્યો ગયો હતો તપાસ પછી મેં પોતાના વિદ્યાર્થીઓને બતાવ્યું કે કેટલી વાર બોલવાની ક્ષમતા વીજળીના પ્રયોગથી તત્કાળ પાછી આવે છે કેમ કે એનાથી સૂચન આપવામાં આવી શકાય છે મે પોતાનું ઇન્ડક્શન એપરેટ્સ મંગાવ્યું મેં એના સ્વરયંત્રને થોડું હલાવ્યું અને કહ્યું કે હવે તમે બોલી શકો છો એક જ પળમાં મેં એનાથી એ બોલાવી લીધો પછી ચી અને પછી મારિયા તે સ્પષ્ટતાથી બોલતી રહી એનો અવાજ ફરીથી પાછો આવ્યો અહીંયા બર્નહિમ વિશ્વાસની શક્તિ અને રોગીની આશા વિશે બતાવી રહે છે જેને અવચેતન મનને સશક્ત સૂચન આપ્યું ટપાલ ટિકિટ ચિપકાવીને ફુલ્લા ઉત્પન્ન કરવા બંધ બતાવે છે કેટલાય હિસ્સાઓમાં કેટલાય ડોક્ટરોના પ્રયોગો અને અનુભવોમાં થઈ છે પ્રમાણોને ને જોતા શંકાની કોઈ સંભાવના નથી કે મૌખિક સૂચન આપીને રોગીઓના શરીરમાં સંચરતનાત્મક પરિવર્તન કરી શકાય છે લોહી નીકળવાના કારણ કોઈ વ્યક્તિને સૂચન આપીને લોહી પણ કઢાવી શકાય છે ડીએમ બુરુએ એક મનુષ્ય પર સંમોહન કરીને એને આ સૂચના આપ્યું આજે બપોરે તમે મારી ઓફિસમાં આવશો આ ખુરશી પર બેસો અને છાતી પર હાથ બાંધી લેશો એના પછી તમારા નાકથી લોહી વહેવા લાગશે બપોરે એ યુવકે ઠીક એમ જ કર્યું જેમ કે એ સૂચન આપવામાં આવ્યું હતું જયારે તેણે પોતાના હાથ બાંધી લીધા તો એના ડાબા નથુણાની નથુણાથી લોહીના કેટલાક ટપકા નીકળવા માંડ્યા એવું જ એમણે એક રોગીને સંમોહિત કરીને એનું નામ એના હાથ પર એક હથિયાર હથિયારથી તીક્ષ્ણ નોકથી લખી દીધું પછી બુરુએ કહ્યું આજે બપોરે ચાર વાગે તમે સૂઈ જશો મારી ખેંચેલી લાઈનો પર તમારા હાથની હાથથી લોહી નીકળશે અને તમારું નામ હાથ પર ઉભરી આવશે રોગી પર નજર રાખવામાં આવી ચાર વાગે તે સુઈ ગયો તેના ડાબા હાથ પર અક્ષર ચમકવા લાગ્યા અને કેટલીય જગ્યા પર લોહીના ટીપા પણ દેખાવા લાગ્યા અક્ષર ધીમે ધીમે દૂર થઈ ગયા પરંતુ ત્રણ મહિના પછી પણ તે ધૂંધળા દેખાઈ રહેતા આ તથ્ય આ આ તથ્ય આધારભૂત માન્યતાઓને સાચી સાબિત કરે છે અવચેતન મન હંમેશા સૂચનની શક્તિનું પાલન કરે છે અને શરીરના કાર્ય અનુભૂતિઓ અને સ્થિતિઓ પર પૂરું નિયંત્રણ કરે છે બધા ઉદાહરણ બતાવે છે કે નાટકીય રીતથી આપવામાં આવેલા સૂચન અસામાન્ય સ્થિતિઓને પણ પ્રેરિત કરી શકે છે આ એ વાતના પુરાવા છે કે મનુષ્ય પોતાના અવચેતન મનમાં જેવું વિચારે છે તેવો તે બની જાય છે